नमस्कार, ऑक्सफर्ड स्कूल ऑफ साइंस, अमरेली, धोरण 11 अने विषय संस्कृत। एमा आपणे अत्यार सुधी जे पण पाठ अने काव्यनो अभ्यास करेलो छे त्यांथी आगळ सातमू काव्य आपेलू छे, नाट्यम एतत मयाकृतम। एतत एटले आ काव्यनो शीर्षक आपणे जोशुं, एमांथी ज संधि जे छे ई छूटी पड़ती जशे अने ए प्रमाणे काव्यनो शीर्षक आपणे समझवानो प्रयास करीशुं। एतत एटले आ, एतत शब्द क्यां आपेलो छे? तो के नाट्यम एतत लखेलू छे, एमांथी एतत शब्द छे ए अलग पड़शे। एतत एटले आ, नाट्यम एटले के नाटक, मैया एटले के मैं, माराथी, अस्मत सर्वनाम तृतीय विभक्ति एक वचन रूप थाय मैया माराथी, कृतम एटले के करवामां आवेलू छे अथवा तो रचवामां आवेलू छे। आवुं काव्यनुं शीर्षक आपेलू छे। हवे व्यावहारिक रीते सरल भाषामां जोईए तो काव्यनुं शीर्षक एवुं थाय કે આ નાટકની રચના મેં કરેલી છે। મેં એટલે કોણ છે? કોના દ્વારા નાટક રૂપી વેદ એ રચવામાં આવેલો છે? આપણું જે આ સાતમું કાવ્ય છે એમાં કેવા પ્રકારના વિષય વસ્તુનું નિરૂપણ કરેલું છે અને કયા પ્રકારના શ્લોકો એમાં આપવામાં આવેલા છે વગેરે જેવી બાબતોનો ખ્યાલ કાવ્યનો વિષય પ્રવેશ આપણે વાંચીશું એના ઉપરથી આપણને આવશે। અને ત્યાર પછી જે કંઈ પણ શ્લોકો આપેલા છે, 9 શ્લોકો આપેલા છે, એનો આપણે ભાવાર્થ સમજીશું જેથી કરી કાવ્ય શું કહેવા માગે છે અથવા તો કયા વિષય વસ્તુનું નિરૂપણ છે એનો આપણને ખ્યાલ આવશે। સ્વાધ્યાયમાં તમે નજર કરો તો એમાં શ્લોક પૂરતી છે એ આ કાવ્યમાંથી પૂછાતી નથી, એટલે આપણા માટે આ જે કંઈ 9 શ્લોકો આપેલા છે એ ભાષાંતરની દ્રષ્ટિએ અગત્યના થશે। જો વિષય પ્રવેશ શું લખેલું છે, તો કે સંસ્કૃતની નાટ્યશાસ્ત્રીય વિચારણાનો પ્રારંભ આચાર્ય ભરતથી થાય છે। પહેલી જ લીટીમાંથી આપણને એક પ્રશ્ન જે છે ખૂબ જ અગત્યનો એ પ્રાપ્ત થાય છે અને સાથે સાથે એનો જવાબ પણ આપણને મળે છે કે સંસ્કૃતની નાટ્યશાસ્ત્રીય વિચારણાનો પ્રારંભ કોનાથી થાય છે, તો કે આચાર્ય ભરતથી થાય છે। નાટ્ય આચાર્ય તરીકે પ્રસિદ્ધિ પામેલા આ આચાર્ય ઈસવીસનની 3 શતાબ્દીની આસપાસ થઈ ગયા છે। આ એટલું બધું અગત્યનું નથી સમયગાળો। એમણે રચેલા એટલે કે આચાર્ય ભરતે રચેલા નાટ્યશાસ્ત્રના નામે જાણીતા ગ્રંથ સંસ્કૃત ભાષાના વિદ્વાનોમાં તો પ્રસિદ્ધ છે જ, એ ઉપરાંત નાટ્યની સાથે સંબંધ ધરાવતી વિશ્વની અનેક ભાષાઓના વિદ્વાનોમાં પણ તેટલી જ પ્રસિદ્ધ છે। બીજી રીતે કહીએ તો એવો કોઈ નાટ્યવિદ મળવો મુશ્કેલ છે કે જે નાટ્ય આચાર્ય ભરતથી પરિચિત ન હોય। તમે જુઓ આપણા સંસ્કૃત સાહિત્યમાં અને અન્ય કોઈ પણ સાહિત્યમાં આ નાટકની જે પરંપરા છે એના આવિષ્કર્તા તરીકે નાટ્ય આચાર્ય ભરત છે એ પ્રસિદ્ધ છે। આ ખાસ તમે યાદ રાખજો, પરીક્ષાની દ્રષ્ટિએ આ પ્રસ્તાવનામાંથી અગત્યનો મુદ્દો જે છે, પ્રશ્ન છે, એ કહી શકાય। આગળ નાટ્યશાસ્ત્ર પોતાના નામ પ્રમાણે નાટ્યને લગતી પ્રાયઃ એટલે કે મોટા ભાગે તમામ શાસ્ત્રીય બાબતોનો વિચાર કરે છે। નાટ્યશાસ્ત્રના પ્રથમ અધ્યાયમાં નાટ્યની ઉત્પત્તિને લગતી એક કથા આપવામાં આવેલી છે। જો પ્રથમ અધ્યાયમાં
નાટ્યશાસ્ત્ર રચવામાં કોના દ્વારા આવ્યું? તો કે આચાર્ય ભરત દ્વારા. અને નાટ્યની ઉત્પત્તિ વિશેનો નિરૂપણ છે એ કેમાંથી પ્રાપ્ત થાય છે? તો કે નાટ્યશાસ્ત્રના પ્રથમ અધ્યાયમાંથી નાટ્યની ઉત્પત્તિને લગતી એક કથા આપવામાં આવી છે. શું છે આ કથા? તો કે આ કથા મુજબ દેવો છે એ બ્રહ્મા પાસે જાય છે. જો યાદ રાખજો, કોણ? તો કે દેવો છે એ બ્રહ્મા પાસે જાય છે અને તેમની પાસે એક એવા ક્રીડનીયક એટલે કે રમકડાની માંગણી કરે છે જે આનંદ સાથે ઉપદેશ આપી શકે તથા દરેક વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકે. કોણ કોની પાસે જઈને શું યાચના કરે છે? તો કે દેવો છે એ બ્રહ્મા પાસે જાય છે અને યાચના કરે છે. કોની? તો કે એવા રમકડાની કે જે જ્ઞાન સાથે ગમ્મત, ગમ્મત સાથે જ્ઞાન એટલે કે આનંદ સાથે ઉપદેશ આપી શકે અને દરેક વ્યક્તિ જેનો ઉપયોગ કરી શકે. આ માંગણીના પ્રતિભાવમાં બ્રહ્માએ દેવોને જે ક્રીડનીય એટલે કે રમકડું આપ્યું એ જ નાટ્યશાસ્ત્ર છે. દેવોએ આ નાટ્યરૂપી ક્રીડનીય ભરત મુનિને આપ્યું અને ભરતે પોતાના 100 પુત્રોની મદદથી ઇન્દ્રધ્વજ મહોત્સવના પ્રસંગે સૌ પ્રથમ નાટકની ભજવણી કરી. આ પેરેગ્રાફ જે છે એ યાદ રાખજો, જેથી કરીને ખ્યાલ આવશે કે નાટકની ઉત્પત્તિ. શીર્ષક એવું પૂછાય, ટૂંકનો દેવી પૂછાય, વિવેચનાત્મક નોંધ એવી પૂછાય કે એતત નાટ્યમ મયાકૃતમ કાવ્યના આધારે નાટકની ઉત્પત્તિનું નિરૂપણ કરો. તો એમાં આ બાબત લખી શકાય કે દેવો છે એ બ્રહ્મા પાસે જાય છે અને એવા રમકડાની યાચના કરે છે કે જે જ્ઞાન સાથે ગમ્મત અથવા તો ગમ્મત સાથે જ્ઞાન આપે અને દરેક વ્યક્તિનો ઉપયોગ કરી શકે. ત્યારે બ્રહ્મા છે એ દેવોને આ નાટ્યરૂપી રમકડું એ આપે છે અને દેવો છે એ ભરત મુનિને આપે છે અને ભરત મુનિ જે છે એ પોતાના 100 પુત્રોની મદદથી ઇન્દ્રધ્વજ મહોત્સવ પ્રસંગે સૌ પ્રથમ નાટકની ભજવણી કરે છે. વિષય પ્રવેશનો છેલ્લો પેરેગ્રાફ છે એમાં આપણા જે 1-9 શ્લોકો આપવામાં આવેલા છે, 1-9 શ્લોકોમાં ક્યાં વિષય વસ્તુનું નિરૂપણ કરેલું છે એની માહિતી આપણને ત્રીજો પેરેગ્રાફ આપે છે. વિષય પ્રવેશનો શું લખેલું છે? નાટ્યની ઉત્પત્તિ કથાના આ પ્રસંગમાં નાટ્યને લગતી કેટલીક મહત્વની વિગતો પણ આપી છે. આમાંથી નાટ્યને ક્યાંથી અને કેવી રીતે આકાર આપવામાં આવ્યો છે એનું વર્ણન 1-3 શ્લોકમાં છે, પહેલું, બીજું અને ત્રીજા શ્લોકમાં છે. આ નાટક શું કરશે એ 4-8 શ્લોકમાં છે. હમણાં તમને ચર્ચા કરું એટલે આપણે સમજીએ કે કયા શ્લોકમાં શું આવે છે. અને આ નાટક શું છે એ 9 શ્લોકમાં એ 3 બાબતોને લગતા 9 શ્લોકોનો સંગ્રહ કરી અહીં આપવામાં આવ્યો છે. બધા શ્લોકો અનુષ્ટુપ છંદમાં છે. 5મે લઘુતા તોળો, ગુરુ છઠ્ઠો લખ્યો ગમે, 2-4 પદે બોલો શ્લોકમાં લઘુ, 7મે અનુષ્ટુપ છંદનું લક્ષણ આપેલું છે પિંગળ શાસ્ત્રમાં, એ પ્રમાણેનું અનુષ્ટુપ છંદ છે. લે, પેલા શ્લોકમાં કેનું વર્ણન છે? તો એમાં લખેલું છે કે બધા શાસ્ત્રથી યુક્ત. જો આ નાટક કેવું છે, નાટ્યશાસ્ત્ર કેવું છે? તો કે બધા શાસ્ત્રોથી યુક્ત, સર્વશાસ્ત્ર સંપન્નમ એટલે કે બધા શાસ્ત્રોથી યુક્ત, સર્વશિલ્પ પ્રવર્તકમ બધા શિલ્પોને પ્રવર્તવનારું, અને સ ઇતિહાસમ ઇતિહાસ સહિત નાટ્યાખ્યમ નાટક નામનો 5મ વેદમ 5મો વેદ કરોમ્યહમ એટલે કે હું રચું છું. હું એટલે કોણ? ભરત મુનિ. તમારા મનમાં એમ થતું હોય કે ભાઈ આ સીધું કાવ્ય આપણે ભણવાનું શરૂ કરી દીધું છે, તો કે ના, આ પહેલા 1-9 શ્લોકો છે એનો માત્ર આપણે ભાવાર્થ સમજીએ છીએ, ત્યાર પછી હું તમને શબ્દસહ અન્વય શબ્દાર્થ અને ભાષાંતર એ પ્રમાણેનું આખું કાવ્ય જે છે 7મું એનો અભ્યાસ કરીશું. એટલે ખાલી અત્યારે 1-9 શ્લોકોનો ભાવાર્થ આપણે જોઈએ છીએ. એટલે પહેલા શ્લોકમાં શું કીધું છે?
नाटक ने पांचमा वेद तरीके गणावेलो छे। आपड़ा चार वेदों ऋग्वेद यजुर्वेद सामवेद अने अथर्ववेद ये तो खरा ज, पण नाटक ने पांचमा वेद तरीके नी उपमा आपेली छे। कीधु छे बधा शास्त्रों थी युक्त सर्वशास्त्र संपन्नम, एटले के बधा शास्त्रों थी युक्त सर्वशिल्प प्रवर्तकम, बधा शिल्पों ने प्रवर्तनारू इतिहास सहित आ नाट्याख्यम एटले के नाट्य नामनो पंचम वेद एटले पांचमो वेद स इतिहासम करोम्यहम, इतिहास सहित हूँ रचू छू हूँ, एटले कोण भरत मुनि। एवा पहला श्लोक थी प्रास्ताविक स्वरूपना श्लोक थी काव्यनी शुरुआत करेली छे। पछी बीजा श्लोक में शुं आवशे तो के एवं संकल्प्य, आम संकल्प करीने भगवान एटले के भगवान एटले अहींया कोण थशे, आचार्य भरत मुनि जे छे सर्व वेदान अनुस्मरण, बधा वेदों ने याद करता बधा वेदों नुं स्मरण करता चतुर्वेदांग संभव, आ शब्द समझवो पड़े। चार वेद ने तेना छ अंगो, छ अंगो क्या क्या? चार वेद तो आपने खबर छे कि ऋग्वेद यजुर्वेद सामवेद अथर्ववेद, पण एना छ अंगो क्या क्या? तो के शिक्षा व्याकरण कल्प निरुक्त छंद ने ज्योतिष, आ वेदांग छे बधा छ। एटले चार वेदो अने छ अंगोमांथी उत्पन्न थयेलो नाट्यवेदम ततश्चक्रे नाट्य नामनो पांचमो वेद जे छे एनी रचना भगवान आचार्य करे छे, भगवान भरत मुनि जे छे आचार्य भरत मुनिए करे छे, बराबर। એટલે આમ તમે જુઓ તો પહેલા શ્લોકમાં પ્રસ્તાવના પ્રાસ્તાવિક સ્વરૂપ, અને બીજા શ્લોકમાં પણ થોડી ઘણી શરૂઆત, આપણે મંગલાચરણ આપણે જોઈએ ને કે કોઈ પણ કાર્યની શરૂઆત મધ્ય અને અંત થાય સારો થાય એટલા માટે દેવોનું સ્મરણ કરવામાં આવે છે એમ। અહીંયા આચાર્ય ભરત છે એ દેવી દેવતાઓ અને બધા વેદોને યાદ કરીને સ્મરણ કરીને એ હવે નાટ્ય નામના પાંચમા વેદ રચવાની એ શરૂઆત કરે છે। એટલે ત્રીજા શ્લોકમાં લખેલું છે કે ક્યા વેદમાંથી કઈ બાબત ગ્રહણ કરવામાં આવેલી છે નાટ્ય વેદને રચવા માટે થઈને। એટલે પહેલું લખેલું છે કે ઋગ્વેદાત પાઠ્યમ, તમને સંધિ છૂટી પાડતા અગિયારમા ધોરણના વિદ્યાર્થી તરીકે હવે આવડવું જોઈએ। ઋગ્વેદાત પાઠ્યમ એવો શબ્દ તમારે ગોતવાનો છે, મૃવેગાત એવું લખેલું છે, મૃગવેદાત સામભ્યોગીતમ એ વચ એવું લખેલું છે। એટલે મૃગવેદાત એટલે શું થાય? ઋગ્વેદાત પાઠ્યમ, ઋગ્વેદમાંથી શું ગ્રહણ કરે છે? તો કે સંવાદ, નાટ્ય નામના પાંચમા વેદની રચના કરવા માટે થઈને ઋગ્વેદમાંથી શું લીધું છે? તો કે સંવાદ। જો આ ત્રીજો શ્લોક સંસ્કૃત પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ આપો, ઉપરાંત ગુજરાતી પ્રશ્નોના ગુજરાતીમાં જવાબ આપો, એમાં આમ એના માટે થઈને અગત્યનો પ્રશ્ન છે કે એવું પૂછાઈ શકે કે નાટ્ય નામના પાંચમા વેદની રચના કરવા માટે થઈને ઋગ્વેદમાંથી શું ગ્રહણ કરવામાં આવ્યું? તો કે પાઠ્યમ એટલે કે સંવાદ। પછી સામવેદમાંથી, તો કે ગીત, સામભ્યો ગીતમ એવચ એટલે સામવેદમાંથી ગીત। યજુર્વેદાત અભિનયાન એટલે કે યજુર્વેદમાંથી અભિનય, અને અથર્વવેદમાંથી રસને જગ્રાહ એટલે કે ગ્રહણ કરેલો છે। ખ્યાલ આવે? લે ઋગ્વેદમાંથી શું ગ્રહણ કરેલું છે? સંવાદ, પાઠ્યમ એટલે કે સંવાદ। પછી સામવેદમાંથી ગીત, પછી યજુર્વેદમાંથી અભિનય, અને અથર્વવેદમાંથી રસને ગ્રહણ કરેલા છે। ચોથા શ્લોકમાં શું જણાવે છે? તો કે આ નાટ્યશાસ્ત્રમાં શું છે? તો કે ક્વચિત ધર્મ એટલે કે ક્યાંક ધર્મ છે। ચોથો શ્લોક ખૂબ જ સહેલો થશે ભાષાંતરની દ્રષ્ટિએ, ક્વચિત ધર્મ ક્યાંક ધર્મ છે, ક્વચિત ક્રીડા ક્યાંક ક્રીડા છે, ક્વચિત અર્થ, અર્થ એટલે વિત્ત પૈસા છે,
क्वचित शमह, छमह लखेलू है त्या संधि छूटी पड़े एट शमह एवं थे, शमह एट शांति थे। क्वचित हास्यम एट क्या हास्य है, क्वचित युद्धम एट क्या युद्ध है, क्वचित कामह एट क्या क्या कामनाओ इच्छाओं वर्णन है, क्वचित वधह एट क्या वध पण है, क्या तो के नाट्यशास्त्र में। पांचमा श्लोक में जणावे छे के नाटक में शू शू जाणवा मळशे, शू शू हशे नाटक में, तो के धर्म प्रवृत्ता नाम, धर्म में प्रवृत्त रहनाराओने माटे धर्मो एटले के धर्म केमा छे, तो के नाट्यशास्त्र में छे। धर्म में प्रवृत्त रहनाराओने माटे धर्म, कामोपसेविनाम कामह एटले कामनु से इच्छाओनु सेवन करनार माटे काम, दुर्विनीता नाम खराब वर्तन करनाराओने माटे निग्रह एटले के संयम, अने विनीता नाम विनयपूर्वक वर्तनाराओ माटे दमननी क्रिया केमा प्राप्त थाय छे, तो के नाट्यशास्त्रमां प्राप्त थाय छे। पांचमा अने छठा श्लोकमां ई तमने बतावशे के नाट्यमांथी शुं प्राप्त थाय छे, नाट्यशास्त्रमांथी शुं प्राप्त थाय छे। लखेलू छे के धर्म प्रवृत्तानां, धर्ममां प्रवृत्त रहनाराओने माटे धर्मो एटले के धर्म, कामनु सेवन करनाराओ माटे काम, दुर्विनीता नाम खराब वर्तन करनाराओने माटे निग्रह एटले के संयम, अने विनीता नाम विनयपूर्वक वर्तनाराओने माटे दमक्रिया एटले के दमन करवानी क्रिया केमा छे, तो के नाट्यशास्त्रमां छे। छठा श्लोकमां पण नाट्य शुं छे एनो जवाब मळशे आपणने, तो के नाटक जे छे ने नाना भाव संपन्नम एटले विविध भावथी युक्त छे, नाटक विविध भावथी युक्त छे, नाना भाव संपन्नम, पछी नाना अवस्था अंतरात्मकम एटले विविध अवस्थाओने अंतरमां धारण करावनारुं छे। कोण? तो के नाटक। अने लोकवृत्तानुकरणम एटले के लोकोना आचरणनुं अनुकरण करनारुं आ नाटक, एतत नाट्यम मया कृतम, एवुं नाटक जे छे एनी रचना मैं करेली छे, मैं एटले के आचार्य भरत मुनिए। फरी वखत छठा श्लोकनो भावार्थ जो तो शुं कहे छे के नाना भाव संपन्नम एटले विविध भावथी युक्त, नाना अवस्था अंतरात्मकमां विविध अवस्थाओने अंतरमां धारण करनारुं, अने लोकवृत्तानुकरणम लोकोना आचरणनुं अनुकरण करनारुं, एतत नाट्यम मया कृतम, आ नाटक मैं रच्युं छे। तो कोण कहे छे? आचार्य भरत मुनि कहे छे। हवे जो सातमो ने आठमो श्लोक छे ने, अहीं नाटक केवुं थाशे लोकोने माटे એનો જવાબ આપણને પ્રાપ્ત થાય છે। એટલે લખેલું છે કે દુખાર્તા નામ, આમ તો અન્વયની તમે રીતે જુઓ ને તો એતત નાટ્યમ, બીજી લીટીમાં છેલ્લેથી બીજો શબ્દ, બીજો ત્રીજો શબ્દ જુઓ, બીજી લીટીમાં છેલ્લેથી બીજો ત્રીજો શબ્દ જુઓ, એતત નાટ્યમ ભવિષ્યતિ એવું થાય, સંધિ છૂટી પાડો ને એટલે શું થશે, એતત નાટ્યમ ભવિષ્યતિ એવું થશે। કેવું થશે આ ભવિષ્યતિ એટલે નાટક કેવું થશે, તો કે દુખાર્તાનામ એટલે દુઃખથી પીડાયેલાઓને માટે, એતત નાટ્યમ એટલે કે આ નાટક દુખાર્તાનામ દુઃખથી પીડાયેલાઓને માટે, શમાર્તાનામ એટલે કે શ્રમથી થાકેલાઓને માટે, શોકાર્તાનામ એટલે શોકથી પીડાયેલાઓને માટે, તપસ્વીનામ તપસ્વીઓને માટે, કાલે એટલે કે યોગ્ય સમયે વિશ્રાંતિ જનનમ ભવિષ્યતિ, વિશ્રાંતિ આપનારું શાંતિ આપનારું ભવિષ્યતિ એટલે કે થશે। કોણ? તો કે આ નાટક, બરાબર। ફરી વખત તમે જો સાતમા શ્લોકનો ભાવાર્થ શું કહેવા માગે છે, તો કે એતત નાટ્યમ એટલે કે આ નાટક દુખાર્તાનામ એટલે દુઃખથી પીડાયેલાઓને માટે, પછી
શમારતા નામ શ્રમથી થાકેલાઓને માટે, શોકાર્તા નામ શોકથી પીડાયેલાઓને માટે, તપસ્વી નામ તપસ્વીઓને માટે, કાલે એટલે કે યોગ્ય સમયે વિશ્રાંતિ જનનમ ભવિષ્યતિ, વિશ્રાંતિ આપનારું એટલે થાક દૂર કરનારું થશે। આઠમા શ્લોકમાં પણ જણાવે છે કે એતત નાટ્યમ ભવિષ્યતિ, આ નાટક થશે, કેવું થશે? તો કે ધર્મ્યમ એટલે કે ધર્મને, યશસ્ય એટલે કે યશને, આયુષ્યમ એટલે કે આયુષ્યને, હિતમ એટલે કે હિતકારક હોય તેને, બુદ્ધિ વિવર્ધનમ બુદ્ધિને વધારનારું, અને લોકો ઉપદેશ જનનમ લોકોને ઉપદેશ આપનારું, એતત નાટ્યમ ભવિષ્યતિ આ નાટક થશે। એટલે સાતમા અને આઠમા શ્લોકમાં આ નાટક કેવું થશે તેનું વર્ણન પ્રાપ્ત થાય છે। નવમા અને છેલ્લા શ્લોકમાં, કાવ્યના છેલ્લા શ્લોકમાં આ નાટકની અનિવાર્યતા અને મહત્તા વિશેનું વર્ણન કરતાં જણાવેલું છે કે એવું કોઈ જ્ઞાન નથી, ન તત જ્ઞાનમ, તમ આ નવમો શ્લોક તો હાવસેલો ભાષાંતર થશે, ન તત જ્ઞાનમ એવું કોઈ જ્ઞાન નથી, ન તત શિલ્પમ એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા કે કળા નથી, સા વિદ્યા ન સા કલા એવી કોઈ વિદ્યા કે એવી કોઈ કલા નથી, ન સો યોગ ન તત કર્મ એવો કોઈ યોગ કે એવું કોઈ કર્મ નથી કે જે અસ્મિન નાટ્ય ન દૃશ્ય તે, કે જે આ નાટકમાં દેખાતું નથી, આ નાટકમાં જણાતું ન હોય, એમ કહી અને નાટકની મહત્તા એ દર્શાવેલી છે। અને એમાં નાટ્યના જે કલ્પિત વિષય વસ્તુ છે એ અજોડ રીતે સામાજિક સંદર્ભ સાધેલો છે એની પ્રતીતિ પણ આપણને આ નવમા શ્લોક દ્વારા થાય છે। એટલે તમે એકથી નવ શ્લોકોનો આપણે ભાવાર્થ જોયો, એટલે પહેલા જ શ્લોકથી એમ કહે છે કે નાટકને પાંચમા વેદ તરીકે ગણવું, એમ શું કામને? તો કે બધા શાસ્ત્રોથી યુક્ત છે એટલા માટે થઈને, બધા શિલ્પોને પ્રવર્તનારું છે એટલા માટે થઈને, આચાર્ય ભરત એમ કહે છે કે આ પાંચમા વેદ સ્વરૂપ નાટક જે છે એની હું રચના કરું છું। સ્વાભાવિક છે કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ એટલે દેવી દેવતાઓનું સ્મરણ જે છે એ કરવાનું હોય છે, એટલા માટે ત્યાં બીજા શ્લોકમાં એમ કહે છે કે ભગવાન આચાર્ય મુનિ જે છે બધા વેદોને યાદ કરીને ચાર વેદ અને એના છ અંગોમાંથી ઉત્પન્ન થયેલ, છ અંગો મેં તમને કીધા ક્યાં ક્યાં? તો કે શિક્ષા, વ્યાકરણ, કલ્પ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ, આ છ વેદોમાંથી ઉત્પન્ન થયેલો પાંચમો વેદ છે, ચાર વેદો અને એના છ અંગોમાંથી ઉત્પન્ન થયેલો પાંચમો વેદ ભરત મુનિ રચે છે, જુદી જુદી બાબતોમાંથી જુદા જુદા વિષયોને ગ્રહણ કરેલા છે, ઋગ્વેદમાંથી સંવાદ, સામવેદમાંથી ગીત, યજુર્વેદમાંથી અભિનય અને અથર્વવેદમાંથી રસ। નાટકમાં શું છે? તો કે ક્યાંક ધર્મ, ક્યાંક ક્રીડા, ક્યાંક અર્થ, ક્યાંક શ્રમ એટલે શાંતિ, ક્યાંક હાસ્ય, ક્યાંક યુદ્ધ, ક્યાંક કામ, તો ક્યાંક વધ પ્રાપ્ત થાય છે। આ નાટક કેવું થશે? તો કે ધર્મમાં પ્રવૃત્ત રહેનારાઓને માટે ધર્મ, કામનું સેવન કરનારાઓ માટે કામ, ખરાબ વર્તન કરનારાઓ માટે સંયમ, અને વિનયપૂર્વક વર્તનારાઓ માટેની દમન કરવાની ક્રિયા નાટકમાં પ્રાપ્ત થાય છે। બીજું શું પ્રાપ્ત થાય છે? તો કે વિવિધ ભાવોથી યુક્ત, વિવિધ અવસ્થાઓને અંતરમાં ધારણ કરનારું, લોકોના આચરણનું અનુકરણ કરનારું આ નાટક મેં રચ્યું છે એવું આચાર્ય ભરત મુનિ જણાવે છે। સાતમા અને આઠમા શ્લોકમાંથી શું પ્રાપ્ત થશે? તો કે આ નાટક કેવું થશે? તો કે દુઃખથી પીડાયેલાઓને માટે, પછી શ્રમથી થાકેલાઓને માટે, શોકથી પીડાયેલાઓને માટે, તપસ્વીઓને માટે યોગ્ય સમયે વિશ્રાંતિ આપનારું, શાંતિ આપનારું આ નાટક બની રહેશે। ધર્મને, યશને, આયુષ્યને, હિતને, બુદ્ધિને વધારનારું અને લોકોને ઉપદેશ આપનારું આ નાટક બની રહેશે। તમામ વિષયોનો ઉલ્લેખ આ નાટકમાં પ્રાપ્ત થાય છે એની પ્રતીતિ આપણને નવમો શ્લોક કરે છે અને લખેલું છે કે એવું કોઈ જ્ઞાન, શિલ્પ, કળા કે વિદ્યા નથી, એવો યોગ કે કર્મ નથી કે જે આ નાટકમાં દેખાતું નથી, આવું જણાવી
અને 1-9 શ્લોકોની અંદર ટૂંકમાં આપણને આ જે નાટ્યશાસ્ત્ર છે એનો પરિચય કરાવવાનો આપણને એક પ્રયાસ કરેલો છે. આ 1-9 શ્લોકોના અન્વય શબ્દાર્થ અને ભાષાંતર સહિતનો અભ્યાસ હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે કરશું. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળશું. ધન્યવાદ.